ખેતપુરા વિસ્તારમાં બનેલ ગણપતિની મૂર્તિને ખંડિત કરવાની ઘટનામાં સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અત્યારે સૈયદપુરા ચોકીની બાજુમાં કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું કે જે ગેરકાયદેસર હતું. આ જગ્યા છે એસએમસીની પોતાની જગ્યા છે, ગવર્મેન્ટ લેન્ડ છે. આના ઉપર ગેરકાયદેસર રીતના કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આસપાસના એરિયામાં ફૂટપાથ ઉપર કેટલીક લારી અને એવી વસ્તુઓ મૂકેલી હતી, જે પણ એક જાતનું એન્ક્રોચમેન્ટ જ હતું. એસએમસી દ્વારા આ તમામ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર કામગીરી કરવામાં આવી છે, એને હટાવવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસને એમને બંદોબસ્ત આપી અને શાંતિમય માહોલમાં આ કામગીરી પૂર્ણ કરાવી છે. જે જગ્યાએ પૂરા શહેરમાં જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ છે એના માટે એસએમસી પોતાની રીતના કામગીરી કરતી જ હોય છે. આ જગ્યાઓ આઇડેન્ટિફાઈ કરે છે અને આઇડેન્ટિફાઈ કર્યા બાદ એના ઉપર કાર્યવાહી કરે છે અને પોલીસ પ્રશાસન એમને બંદોબસ્ત પૂરો પાડી અને આ કામગીરી પૂર્ણ કરાવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ રૂટીન લારી ગલ્લાના દબાણ જે જંકશન પર થઈ ગયા છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે સૈયદપુરા ચાર રસ્તા હોડી બંગલા જંકશન પર તેમજ હોડી બંગલાથી જિલ્લાની બ્રિજ જતા રસ્તા તરફના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા. આવનારા સમયમાં પણ આ જે જંકશનો પણ એના પર જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.